ई ज्ञान फेसिलिटेटर चैनल में आपनु स्वागत छे। वर्तमान प्रवाह वन लाइनर थ्री तारीख 27 एप्रिल 2020। राष्ट्रपति ना सचिव रहेला संजय कोठारीए केंद्रीय सत्कर्ता आयुक्त ना शपथ लीधा। आज पीएम मोदी और राज्यना सीएम वच्चे महत्वनी बैठक। कोरोना समय जंग लड़वा सुपर रिच पर 40% टैक्स लादवा टैक्स ऑफिसरों नु सूचन। यूएस नी पॉल एंड डेजी सोरोस फेलोशिप माटे अमदावाद नी रीना शाह नी पसंदगी। वेटनी कलम 84 ए गैरबंधारणीय गैरकायदेसर ठरावती गुजरात हाईकोर्ट। स्वाद सुगंध न आवा स्नायुओनो दुखाव पण कोरोनाना लक्षण छे। 57 લાખની વસ્તી ધરાવતું સિંગાપુર એશિયાનું નવું કોરોના હોટસ્પોટ। ધોરણ 9 અને 11માં 33થી ઓછા માર્ક્સ હશે તો ગ્રેસિંગ આપી પાસ કરવામાં આવશે। પ્રિન્સિપાલને વિશેષ અધિકાર આપવામાં આવ્યો। ગુજરાતમાં લોકડાઉનમાં છૂટનો નિર્ણય સરકારે 6 કલાકમાં જ બદલ્યો। હવે 3 મે સુધી અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં દુકાનો બંધ રહેશે, ગામડામાં ખુલ્લી રહેશે। કોરોના પછી ઉદ્યોગ ધંધાને પ્રાણ ફૂંકવા એમએસએમઈના સચિવ પદે એકે શર્મા નિમાયા। વિદ્યાપુરુષ હીરાલાલ પારેખ 1882-1938 સાહિત્ય વહીવટ અને સમાજ સુધારણા ક્ષેત્રોમાં નમૂનારૂપ કામ કરનાર હીરાલાલ ત્રિભુવનદાસ પારેખનો આજે જન્મદિવસ છે। ઉપયોગી કીટ બનાવવામાં ઓક્સફર્ડના વિજ્ઞાનીઓને સફળતા મળી। બ્રિટન 20 મિનિટમાં કીટ જણાવી દેશે કે કોરોનાનો ચેપ લાગશે કે નહીં। કોવિડ-19ના પડકારો ઝીલવા એપ હેલ્પ ફ્લેર વિકસાવી। કેન્દ્રના સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા મંજૂરી મળતા નેશનલ ફાર્મા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે ગુજરાત યુનિવર્સિટી નોવેલ વાયરસનું પરીક્ષણ કરશે। ઉલ્કાની ભ્રમણ કક્ષા પર વૈજ્ઞાનિકો દ્વારા થઈ રહેલા સંશોધન કાર્યો તારીખ 29મીએ કોરોના માસ્ક જેવો આકાર ધરાવતી ઉલ્કા ચંદ્ર કરતા 16 ગણા વધુ અંતરથી પસાર થશે। ફેસબુકે મેસેન્જર રૂમ્સ સર્વિસ લોન્ચ કરી। બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું જયપુરમાં 95 વર્ષની વયે નિધન। તરુણ બજાજની આર્થિક બાબતોના સચિવ તરીકે નિમણૂક કરાઈ। ગુજરાત કેડરના અનિતા કરવાલને શિક્ષણ વિભાગમાં અને રામેશ્વર પ્રસાદ ગુપ્તા પર્યાવરણ મંત્રાલયમાં સચિવ પદે નિયુક્તિ। કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોનાને લીધે મોડી રાત્રે અવસાન। વિડીયો જોવા બદલ ધન્યવાદ।